નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો જેડએસ ટીવી. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. હવે આગળ વાત કરીએ ભરૂચ જિલ્લાની. ભરૂચ જિલ્લાના વાલિયામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 4 યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના વાલિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 4 યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાજરજનોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવાશે. તેમજ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે બોલાતા તેમણે જણાવ્યું કે ખેડૂત આંદોલનના બહાને વિરોધ પક્ષે રાજકીય રોટલા શેકી રહ્યા છે. રૂપિયા 387 કરોડના ખર્ચે નિર્માણ પામનાર યોજનાઓ થકી આગામી સમયમાં ભરૂચ જિલ્લાની 3.45 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. તેમજ ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલ અનેક ગામોના લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે અને દરિયાનું મીઠું ખારું પાણી અનેક વિસ્તારોમાં ફેલાઈ જતાં ભૂગર્ભ જળ ક્ષારયુક્ત બન્યા ત્યારે આ યોજનાથી લોકોને મીઠું પાણી મળશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. યાકુબ પટેલ, જેડએસ ટીવી, ભરૂચ. રાજ્ય સરકારે નલ સે જલ કાર્યક્રમ એને ખૂબ ઝડપથી ગુજરાતની 100% ઘરોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી નલથી જલ મળે એ કાર્યક્રમને ખૂબ જ ઝડપથી ઉપાડીને આગળ વધારી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં 2024 સુધીમાં બધા ઘરોમાં નલથી જલ પાણી મળે એવો સંકલ્પ કરાવ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ગુજરાતે 2022 સુધીમાં નળથી જળ સૌને પ્રાપ્ત થાય એ માટે અમે લોકો મહેનત કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 80%થી વધુ ઘરોમાં નળથી જળ પાણી પહોંચાડ્યા છે. 2022 સુધીમાં 100% આપણે નળથી જળ પહોંચાડશું. આજે ભરૂચમાં 385 કરોડના ખર્ચે આ પાણી પુરવઠા યોજના લગભગ 250 ગામો અને 90થી વધુ ફળિયાઓ માટેની ખાતમુહૂર્ત થયું છે. છેલ્લા 5 દિવસમાં લગભગ 2500 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તો અને લોકાર્પણના કામો આગળ વધાઈ રહ્યા છે. માસ્ટર પ્લાન બની ગયો છે અને રાજ્યમાં પીવાના પાણીને કારણે જે સાર અને ફ્લોરાઇડવાળું પાણી લોકોને મળતું હતું એને બદલે હવે શુદ્ધ પાણી લોકોને પ્રાપ્ત થશે, રોગો પણ ઘટશે, પાણીજન્ય રોગો પણ ઘટશે અને લોકોને આરોગ્યને પણ લાભ થશે. સર, રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, એ પ્રકારે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની સહાય કરવામાં આવી? એટલે સજી કોઈ પણ કંઈ વસ્તુ બને એટલે એનો સર્વે થતો હોય છે. સર્વે થયા પછી એ જે કંઈ આવશે એ સંદર્ભમાં રાજ્ય સરકાર પગલાં ભરતી હોય છે, રાહતની નિર્ણય કરતી હોય છે. એટલે હજી તો ગઈકાલને આજ આ બધું વાતાવરણમાં પલટો છે. ચોક્કસ સર્વે કરીને જ્યાં નુકસાન થયું હશે તેનો વિચાર કરશું. કિસાન સંઘર્ષ સમિતિએ 14મી તારીખે ભાજપના કાર્યાલયના ઘેરાવાની વાત કરી છે, શું કહેશો? દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો આ આંદોલનોમાં ખેડૂતના નામે રાજકીય પક્ષો અને અમુક સંગઠનો રાજકીય રોટલા શેકી રહ્યા છે. ખેડૂતો માટે જ ભારત સરકારે એના લાભમાં આ 3 નવા કાયદા લાવ્યા છે કે જેમાં ખેડૂત મુક્ત મને આખા ભારતમાં પોતાનો માલ ગમે ત્યાં વેચી શકે છે. ખેડૂત પોતાના શાકભાજી એપીએમસીમાં જ વેચવું એવું જરૂરી નહીં, ગમે તે બજારમાં વેચી શકે જેથી વધુ ભાવ મળે એને, એને ભાવો પ્રાપ્ત થાય એ માટેની આખી વ્યવસ્થા
બમણી ખેડૂતની આવક કરવા માટેના આ ત્રણ કાયદાઓ છે જે ભૂતકાળમાં કોંગ્રેસે પણ પોતાના મેન્યુફેસ્ટોમાં મૂકેલા હતા. એટલે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ હવે એ આંદોલન ખેડૂતોના નામે રાજકીય પાર્ટીઓ રાજકીય રોટલા શેકવા કરી રહ્યા છે. ભારત બંધ સંપૂર્ણ જે નિષ્ફળ ગયું એ જ દેખાડે છે કે ખેડૂતો આ આંદોલનની સાથે નથી. ગુજરાતમાં પણ ટોટલ નિષ્ફળ ગયું છે, ગુજરાતના ખેડૂતો પણ આ આંદોલનની સાથે નથી, એ સ્પષ્ટ થાય છે.